તે આપણે અગાઉ સમજી ગયા છે કે ધક્કો મારવો કે ખેંચાણ કરવું જેને બળ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો એ આપણી સરળ ભાષામાં કહીએ કે ધક્કો મારવો ખેંચાણ કરવું જેને બળ કહીએ છીએ પરંતુ આ જે પણ કોઈ બળ છે એ બળને વિજ્ઞાનની ભાષામાં શું કહેવામાં આવે છે એટલે હકીકતમાં બળની વ્યાખ્યા શું છે તો પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ તરીકે ઓળખવામાં આવે છે તો વિજ્ઞાનની ભાષામાં બળ કોને કહેવામાં આવે છે તો પદાર્થની જે અસરને કારણે એ પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે અને તેનો આકાર પણ બદલાય છે જેને બળ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજે પણ કોઈ બળ છે એ બળની વિજ્ઞાનની ભાષામાં વ્યાખ્યા છે કે પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો બળનો અંગ્રેજી શબ્દ શું છે બળને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે તો બળને અંગ્રેજીમાં ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે ફોર્સ શબ્દ છે તેના પરથી બળની સંજ્ઞા કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે તો બળને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે આ ઉપરાંત આજે પણ કોઈ બળ છે એ બળનો એસાય એકમ શું છે તો વિદ્યાર્થી મિત્રો આજે પણ કોઈ બળ છે એ બળની માહિતી ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપી હતી જેથી કરીને તેની યાદમાં જે બળ છે એ બળનો એકમ ન્યૂટન ગણવામાં આવે છે એટલે કે ન્યૂટન લેવામાં આવે છે જેને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે તો જ્યારે પદાર્થ પરની જે અસરને કારણે પદાર્થની ગતિની અવસ્થા અને તેના આકાર બદલાઈ શકે છે તેને બળ તરીકે ઓળખવામાં આવે છે આ જે પણ કોઈ બળ છે એ બળને કેપિટલ એફ વડે દર્શાવવામાં આવે છે એટલે કે બળની સંજ્ઞા કેપિટલ એફ છે આ ઉપરાંત વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં બળનો એસા એકમ ન્યૂટન લેવામાં આવે છે જેને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ બળ છે એ બળ શું એક જ પ્રકારનું જોવા મળે છે

જ્યારે કોઈ પણ બે પદાર્થ એકબીજાના ભૌતિક સંપર્કમાં આવે છે ત્યારે તેના પર લાગતો જે બળ છે જેને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે અને તેવી જ રીતે તેનાથી વિરુદ્ધ જ્યારે બે પદાર્થો વચ્ચે કોઈપણ પ્રકારનો ભૌતિક સંપર્ક જોવા મળતો નથી છતાં તેમની ઉપર બળ લાગે છે જેને અસંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો આજે પણ કોઈ સંપર્ક બળ છે એ સંપર્ક બળમાં સ્નાયુ બળ અને ઘર્ષણ બળ જોવા મળે છે અને તેવી જ રીતે અસંપર્ક બળ છે એ અસંપર્ક બળમાં ચુંબકીય બળ સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો સમાવેશ થતો જોવા મળે છે તો આમ બળના બે પ્રકાર જોવા મળે છે સંપર્ક બળ અને બિનસંપર્ક બળ અથવા તો અસંપર્ક બળ સંપર્ક બળમાં સ્નાયુ બળ અને ઘર્ષણ બળનો સમાવેશ થાય છે જ્યારે અસંપર્ક બળમાં ચુંબકીય બળ સ્થિત વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો સમાવેશ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તેના વિશે આપણે સવિસ્તાર સમજીએ તો સૌથી પહેલા જોઈએ આપણે સંપર્ક બળ એટલે શું ઉદાહરણ આપી સમજાવો તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે સમજ્યા તે પ્રમાણે સંપર્ક બળ કોને કહીશું તો જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવવાથી તેના પર લાગતા બળને સંપર્ક બળ કહેવામાં આવે છે એટલે કે જ્યારે કોઈ પણ બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તે પદાર્થો ઉપર બળ લાગે છે જેને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે આ જે પણ કોઈ સંપર્ક બળ છે એ સંપર્ક બળમાં કયા કયા બળનો સમાવેશ થતો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ સંપર્ક બળ છે એ સંપર્ક બળમાં સ્નાયુ બળ અને ઘર્ષણ બળનો સમાવેશ થતો જોવા મળે છે તો સૌથી પહેલા જોઈએ આપણે સ્નાયુ બળ સ્નાયુ બળ કોને કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણા શરીરના સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા બળને સ્નાયુ બળ કહે છે તો પૃથ્વી પર વસતા કોઈ પણ સજીવો છે એ સજીવોના શરીરમાં રહેલા જે પણ કોઈ સ્નાયુઓ છે એ સ્નાયુઓને કારણે જો બળ લાગે છે જેને સ્નાયુ બળ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સંપર્ક બળ છે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે જ તેના પર બળ લાગે છે એવા બળને આપણે સંપર્ક બળ કહીએ છીએ જેનું ઉદાહરણ છે સ્નાયુ બળ સ્નાયુબળ કોને કહેવામાં આવે છે તો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોના શરીરમાં જોવા મળતા જે પણ કોઈ સ્નાયુઓ છે એ સ્નાયુઓની ક્રિયાને લીધે લાગતા જે બળ છે જેને સ્નાયુ બળ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવતા હોવાથી સ્નાયુ બળને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે સ્નાયુ બળને સ્નાયુ છે એ સ્નાયુ ક્યારે લાગે છે તો જ્યારે બે પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે સ્નાયુ બળ લાગે છે જેથી કરીને સ્નાયુ બળને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે એટલે કે સ્નાયુબળના ઉદાહરણો શું આપી શકાય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્નાયુબળના ઉદાહરણો દર્શાવેલા છે કે બળદ ગોળા ગધેડા ઊંટ જેવા જે પણ કોઈ પ્રાણીઓ છે એ પ્રાણીઓ તેમના વિવિધ કાર્યો કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરે છે આપણને ખબર છે અહીંયા દર્શાવેલા જેટલા પણ પ્રાણીઓ છે એ પ્રાણીઓ સખત મહેનત કરે છે તો એમના જે પણ કોઈ વિવિધ કાર્યો છે એ કાર્યો કરવા માટે તે કયા બળનો ઉપયોગ કરે છે તો તે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે લુહાર નો પ્રશ્ન સમજી ગયા જે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર છ છે તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના પ્રશ્ન નંબર છ માં લુહાર જ્યારે લોખંડના ટુકડાને હથોડો મારે છે ત્યારે લોખંડના ટુકડા પર શું અસર થતી જોવા મળે છે જે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે કે જ્યારે લુહાર છે એ લોખંડના ટુકડા પર હથોડો મારે છે ત્યારે જે લોખંડનો ટુકડો છે તેના આકારમાં ફેરફાર થતો જોવા મળે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે એ કયા બળને કારણે બદલાય છે તો લુહાર છે એ લુહાર હથોડો લોખંડના ટુકડા પર મારે છે તો અહીંયા કયા પ્રકારનું બળ જોવા મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્નાયુ બળનો ઉપયોગ થતો જોવા મળે છે જે લુહાર છે એ લુહારના શરીરમાં રહેલા જે સ્નાયુઓ છે તેના દ્વારા હથોડો જે લોખંડના ટુકડાઓ છે એ લોખંડના ટુકડાઓ પર મારવામાં આવે છે જેથી કરીને તેના આકારમાં ફેરફાર થાય છે તો આમ એવી જે પણ કોઈ ક્રિયાઓ છે જેમાં સ્નાયુઓનો ઉપયોગ થતો જોવા મળે છે તેવી ક્રિયાઓમાં સ્નાયુબળનો ઉપયોગ થતો જોવા મળે છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે પાણી ભરેલી ડોલને કૂવામાંથી બહારની તરફ ખેંચવામાં આવે છે ત્યારે કયું બળ લાગે છે તો ત્યારે પણ સ્નાયુ બળનો ઉપયોગ થતો જોવા મળે છે એટલે કે ત્યારે પણ સ્નાયુ બળ લાગે છે તો આમ જ્યારે કોઈ પણ સજીવના શરીરમાં રહેલા જે પણ કોઈ સ્નાયુઓ છે એ સ્નાયુઓની ક્રિયાને લીધે પદાર્થ પણ બળ લાગે છે જેને સ્નાયુ બળ તરીકે ઓળખવામાં આવે છે અને આ જે સ્નાયુ બળ છે એ સ્નાયુ બળ એક પ્રકારનો સંપર્ક બળ છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરે જોઈએ આપણે ઘર્ષણ બળ હવે ઘર્ષણ બળથી તમે બધા જ પરિચિત છો જેના વિશે તમે અગાઉના ધોરણમાં સમજીને આવ્યા છો તો ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે તો જ્યારે કોઈ વસ્તુ ગતિ કરતી હોય છે ત્યારે તેની ઝડપ ક્રમશઃ ઘટે છે અને થોડા સમય પછી તે સ્થિર થઈ જાય છે આ બળને ઘર્ષણ બળ કહે છે અહીંયા પણ જે પણ બે પદાર્થો છે એમની વચ્ચે સંપર્ક સપાટી જોવા મળે છે જેથી તેમને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ કોને કહેવામાં આવે છે તો જ્યારે કોઈ પણ ગતિમાન પદાર્થ છે એ ગતિમાન પદાર્થને પછી કોઈ પણ પ્રકારનું બળ આપવામાં આવતું નથી તો એ જે પણ કોઈ ગતિમાન પદાર્થ છે એ ગતિમાન પદાર્થ થોડા સમય પછી શું થશે તો થોડા સમય પછી તેની જે ઝડપ છે એ ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે અને એક સમયે તેની ઝડપ શૂન્ય થતી જોવા મળે છે એટલે કે એક સમયે તે સ્થિર થતો જોવા મળે છે તો એવું જે બળ છે જેને ઘર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળના ઉદાહરણ કયા લઈ શકાય છે તો સાયકલ ચલાવતા જો પેન્ડલ મારવાનું બંધ કરતા ધીરે ધીરે સાયકલ ધીમી પડે છે અને અંતે અટકી જાય છે જ્યારે તમે સાયકલ ચલાવો છો તો સાયકલ ચલાવવા માટે પેન્ડલ મારવામાં આવે છે પરંતુ જ્યારે તમે સાયકલમાં પેન્ડલ મારવાનું બંધ કરી દો છો તો થોડા સમય પછી શું થશે તો થોડા સમય પછી એ જે સાયકલ છે એ સાયકલની ઝડપ ધીમે ધીમે ઘટતી જશે અને અંતે એ સાયકલ છે એ સાયકલ અટકી જાય છે તેવી જ રીતે કોઈ કાર કે સ્કૂટરના એન્જિનને બંધ કરવાથી તે થોડા સમય પછી અટકી જાય છે જ્યારે સ્કૂટર કે કાર ચલાવવામાં આવે છે ત્યારે એન્જિન ચાલુ હોય છે પરંતુ જો તેનું એન્જિન બંધ કરી દેવામાં આવે તો થોડા સમય પછી એ સ્કૂટર કે કાર ઓટોમેટિક બંધ થઈ જાય છે આપોઆપ બંધ થઈ જાય છે એટલે કે અટકી જાય છે જેનું કારણ શું તો આજે પણ કોઈ સાયકલ અને કાર કે સ્કૂટર છે એમના પૈડા અને જે જમીન છે એમની વચ્ચે બળ લાગે છે અને એ બળ કયા પ્રકારનું છે તો એ ઘર્ષણ બળ છે જેને કારણે જે સ્કૂટર સાયકલ કે કાર છે એ થોડા સમય પછી અટકી જાય છે અને તેવી જ રીતે હોળીને હલેસા મારવાનું બંધ કરતા થોડે દૂર જઈને તે સ્થિર થઈ જાય છે આ પણ એક ઘર્ષણબળનું ઉદાહરણ છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે બીજા કેટલાય પણ ઉદાહરણ આપી શકો છો જેવા કે ગતિમાં રહેલો જે તે બોલ છે એટલે કે દડો છે એને કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી છતાં પણ તે થોડા સમય સુધી આગળ જાય છે ધીમે ધીમે તેની ઝડપ ઘટે છે અને અંતે એ જે પણ દડો છે કે બોલ છે એ સ્થિર થતો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આનું કારણ શું છે તો જ્યારે આવી કોઈ પણ પદાર્થ છે કે આવી કોઈ પણ વસ્તુઓ છે એ જમીનના સંપર્કમાં આવે છે ત્યારે એ જે વસ્તુ કે પદાર્થ છે અને જમીન છે તેમની વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થતું જોવા મળે છે જેને કારણે આ બધી ઘટનાઓ થતી જોવા મળે છે તો આમ બે પદાર્થો વચ્ચેના સંપર્કમાં આવવાથી તે બંને પદાર્થો પર બળ લાગે છે એવા બળને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે જેમાં સ્નાયુ બળ અને ઘર્ષણ બળનો સમાવેશ થતો જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઘર્ષણ બળના ઉદાહરણમાં જોયું કે સાયકલ ચલાવતી વખતે જ્યારે પેન્ડલ મારવાનું બંધ કરવામાં આવે છે ત્યારે સાયકલ ધીમી પડીને અટકી જાય છે તેનું કારણ શું શા કારણે સાયકલ કાર

જે સાયકલની ગતિનો વિરોધ કરે છે એટલે કે જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ છીએ ત્યારે સાયકલના જે પણ કોઈ પૈડા છે એ પૈડા અને જમીન છે એ જમીન વચ્ચે એક બળ લાગે છે કયું બળ લાગે છે તો ઘર્ષણ બળ લાગે છે અને જે ઘર્ષણ બળ લાગવાને કારણે એ જે સાયકલ છે એ સાયકલની ગતિ

સાયકલના પૈડા અને જે જમીન છે એમની વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે અને એ ઘર્ષણ બળ સાયકલની જે ગતિ છે એનો વિરોધ કરે છે તો એ જે ઘર્ષણ બળ છે એ ઘર્ષણ બળનું પ્રભુત્વ વધી જાય છે જેને કારણે હવાનું ઘર્ષણબળ પણ સાયકલની ગતિનો વિરોધ કરે છે જેને કારણે અંતે જે સાયકલ છે એ સાયકલ અટકી જાય છે એટલે કે સ્થિર થઈ જાય છે તેવી જ રીતે જોઈએ વિદ્યાર્થી મિત્રો બળનો બીજો પ્રકાર બીજો પ્રકાર કયો છે તો બિન સંપર્ક બળ અથવા તો અસંપર્ક બળ તરીકે તેને ઓળખવામાં આવે છે તો બળનો બીજો પ્રકાર છે અસંપર્ક બળ અથવા તો બિન સંપર્ક બળ તો બિન સંપર્ક બળ કોને કહેવામાં આવે છે ઉદાહરણ આપી સમજાવો તો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આપણે સંપર્ક બળ સમજ્યા કે જ્યારે બે પદાર્થો ભૌતિક સંપર્કમાં આવે છે ત્યારે તેમના પર બળ લાગે છે જેને સંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા અસંપર્ક બળ છે બિન સંપર્ક બળ છે એટલે કે એનાથી વિરોધ છે તો બિનસંપર્ક બળ કોને કહીશું તો અહીંયા બે પદાર્થો વચ્ચે કોઈ પણ પ્રકારનું સંપર્ક જોવા મળતું નથી છતાં પણ તેમના પર બળ લાગે છે જેને અસંપર્ક બળ અથવા તો બિનસંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો બિનસંપર્ક બળ કોને કહેવામાં આવે છે તો સંપર્ક વગર અંતરથી લાગતા બળને બિનસંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે બે પદાર્થો વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક જોવા મળતો નથી છતાં તેમની પર બળ લાગે છે એવા બળને બિનસંપર્ક બળ અથવા તો અસંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે જેના ઉદાહરણ કયા કયા છે તો આપણે જોયું તે પ્રમાણે ચુંબકીય બળ સ્થિર વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ જે બિનસંપર્ક અથવા તો અસંપર્ક બળના ઉદાહરણ છે જેમાં નંબરે જોઈએ આપણે ચુંબકીય બળ તો વિદ્યાર્થી મિત્રો ચુંબકીય બળ કોને કહેવામાં આવે છે તે પણ તમે અગાઉના ધોરણમાં સમજીને આવ્યા છો તો ચુંબક દ્વારા જે પણ કોઈ બળ લાગે છે એને શું કહેવામાં આવે છે તો તેને ચુંબકીય બળ કહેવામાં આવે છે તો ચુંબકીય બળ કોને કહેવામાં આવે છે તો એક ચુંબકથી બીજા ચુંબક કે અન્ય લોખંડ જેવા ચુંબકીય પદાર્થથી લાગતા બળને ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે બે અસમાન ધ્રુવો ધરાવતા જે ચુંબક છે એ ચુંબકને થોડેક દૂર રાખવા છતાં તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી છતાં તેઓ એકબીજાને આકર્ષે છે તો તેમની વચ્ચે એ જે બળ બળ લાગે છે જેને ચુંબકીય તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેમ પણ કહી શકાય કે ચુંબક અને લોખંડને થોડેક દૂર રાખવા છતાં જે ચુંબક છે એ ચુંબક લોખંડને આકર્ષે છે તો તેમની વચ્ચે લાગતું જે બળ છે જેમને ચુંબકીય બળ તરીકે ઓળખવામાં આવે છે

તો વિદ્યાર્થી મિત્રો ધ્રુવો ધરાવતા બળ લાગે છે હવે આ જે પણ કોઈ બળ છે એ બળ એકબીજાના સંપર્કમાં આવ્યા વગર જ જોવા મળે છે જેને બિનસંપર્ક બળ અથવા તો અસંપર્ક બળ તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે બીજા નંબરનું લઈએ સ્થિર વિદ્યુત બળ તો સ્થિર વિદ્યુત બળ કોને કહેવામાં આવે છે તો એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સ્થિર વિદ્યુત બળ કોને કહેવામાં આવે છે તો એક વિદ્યુત ભારિત પદાર્થ છે એના વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતું જે બળ છે એને સ્થિર વિદ્યુત બળ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે જેથી કરીને ઠંડીથી બચવા માટે તમે સ્વેટર પહેરો છો જ્યારે તમે સ્વેટર તમારા શરીરથી કાઢો છો ત્યારે તમારા શરીરની જે રૂવાટી છે એ રૂવાટી હાથની જે રૂવાટી છે એ ઊભી થઈ જાય છે અથવા તડ તડ તળ એવો અવાજ આવે છે તો વિદ્યાર્થી મિત્રો એ શું છે તો વિદ્યાર્થી મિત્રો એમાં એક પ્રકારનું સ્થિર વિદ્યુતીય બળ જોવા મળે છે તેવી જ રીતે તમે એક રમત રમ્યા હશો કે ફૂટપટ્ટીને તમારા તેલવાળા માથામાં વારંવાર ઘસવામાં આવે છે અને ત્યારબાદ એ ફૂટપટ્ટીને કાગળના ટુકડા નજીક લઈ જવામાં આવે છે તો શું થશે તો એ જે ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટી કાગળના ટુકડાને આકર્ષે છે તો સાને કારણે એવું થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ જે ફૂટપટ્ટી છે એને માથા પર ઘસતા એ ફૂટપટ્ટી પર વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુત ભાર ઉત્પન્ન થવાને કારણે એ જે કાગળ છે કાગળને આકર્ષે છે વિદ્યાર્થી મિત્રો આવા જે કોઈ ઉદાહરણો છે જેમાં સ્થિર વિદ્યુત ઉત્પન્ન થતું જોવા મળે છે તો અહીંયા વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર બે પ્રકારના જોવા મળે છે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર જેમ ચુંબકમાં સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તેવી જ રીતે અહીંયા પણ સમાન વિદ્યુત ભારો વચ્ચે અપાકર્ષણ થતું જોવા મળે છે એટલે કે ધન વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થાય છે જ્યારે ઋણ વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર વચ્ચે પણ અપાકર્ષણ થતું જોવા મળે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જેવી રીતે અસમાન ધ્રુવો જે આકર્ષણ થાય છે તેવી જ રીતે અહીંયા અસમાન વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ જોવા મળે છે તો આમ એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભાર ભાર તો વિદ્યુત રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિર વિદ્યુત બળ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપણે સ્થિર વિદ્યુત ભારના જેટલા પણ કોઈ ઉદાહરણ સમજ્યા તેમાં બે પદાર્થો સંપર્કમાં આવતા નથી છતાં પણ તેમની વચ્ચે આ પ્રકારનો બળ જોવા મળે છે જેથી સ્થિર વિદ્યુત બળને અસંપર્ક બળ અથવા તો બળ તરીકે ઓળખવામાં આવે છે તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું બળ જોઈએ ગુરુત્વાકર્ષણ બળ તો ગુરુત્વાકર્ષણ બળથી તમે બધા જ જાણીતા છો ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે પૃથ્વી પર કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ પૃથ્વી પોતાની તરફ આકર્ષે છે એટલે કે પૃથ્વી પોતાની તરફ ખેંચે છે તો પૃથ્વી જ્યારે પણ કોઈ પણ વસ્તુને પોતાની તરફ ખેંચે છે ત્યારે જે બળ જોવા મળે છે જેને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો સફરજનના ઝાડ પર રહેલું જે સફરજન છે એ સફરજન ઝાડની ડાળીએથી તૂટીને જમીન પર પડે છે અહીંયા જે સફરજન છે એ સફરજન ઉપરની તરફ જતું નથી પરંતુ નીચેની તરફ પડે છે એટલે કે પૃથ્વીની સપાટી તરફ આવે છે તેવી જ રીતે આપણે કોઈ પણ વસ્તુને ઉપરની તરફ ફેંકીએ છીએ તો એ વસ્તુ શું ઉપરની તરફ જ રહે છે તો ના વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ થોડીક ઊંચાઈ સુધી પહોંચે છે ત્યાર પછી પાછી પૃથ્વીની સપાટી પર એટલે કે નીચેની તરફ આવતી જોવા મળે છે તો અહીંયા એ એ વસ્તુ વસ્તુ છે કેમ નીચેની તરફ આવે છે તેના પર કયા પ્રકારનું બળ લાગેલું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો એવા જે પણ કોઈ ઉદાહરણો છે જેમાં કોઈપણ વસ્તુ પૃથ્વીની સપાટી તરફ ખેંચાય છે તેમની વચ્ચે જે બળ લાગે છે એમને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે તો ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવામાં આવે છે તો પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ પડે છે કેમ પડે છે તો કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે તો આમ આ પ્રકારનું જે બળ છે એને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે ગુરુત્વાકર્ષણ બંને લગતા બીજા કેટલાય ઉદાહરણ આપી શકો છો જેવા કે તમારા હાથમાં સિક્કો અથવા તો પેન છે અને ભૂલથી છટકી જાય છે તો એ સિક્કો કે પેન ક્યાં પડશે તો એ નીચેની તરફ પડે છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે સિક્કો કે પેન તમારા હાથમાં હોય છે ત્યારે તે સ્થિર અવસ્થામાં હોય છે પરંતુ ભૂલથી એ છટકી જતા એ નીચેની તરફ ગતિ કરે છે એટલે કે તેમની ગતિની અવસ્થામાં ફેરફાર થતો જોવા મળે છે તો અહીંયા સિક્કો કે પેનની ગતિની અવસ્થા જે બળને કારણે બદલાય છે જેને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે તો ગુરુત્વાકર્ષણ બળમાં દરેક પદાર્થ બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે તો આમ ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પણ કોઈ પદાર્થ છે એ પદાર્થ પૃથ્વી તરફ ખેંચાય છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે છે તો આપણે જુદા જુદા ઉદાહરણો સમજ્યા તેના પરથી કહી શકીએ કે આ જે પણ કોઈ ગુરુત્વાકર્ષણ બળ છે એ નીચેની તરફ લાગે છે એટલે કે અધો દિશામાં લાગે છે તો ગુરુત્વાકર્ષણ બળ છે એ ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં એટલે કે નીચેની તરફ લાગતું હોય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ શું કહેવા માગે છે તો તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે ડોલ પર લાગતા બળોના નામ જણાવો ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી તેની ચર્ચા કરો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પ્લાસ્ટિકની પાણી ભરેલી ડોલ આપણે જ્યારે પકડી રાખીએ છીએ ત્યારે કયા કયા બળ લાગે છે તો સૌથી પહેલાં તો આપણે પાણી ભરેલી ડોલ પકડી રાખીએ છીએ એટલે કે આપણા શરીરના સ્નાયુઓ વડે ક્રિયા થતી જોવા મળે છે તેના દ્વારા બળ લાગતું જોવા મળે છે એટલે સૌથી પહેલા ડોલ પર કયું બળ લાગે છે તો ડોલ પર સૌથી પહેલા સ્નાયુ બળ જોવા મળે છે અને તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણ બળ બધા જ પદાર્થો પર લાગે છે જેથી કરીને ડોલ પર કયું બળ લાગશે તો બીજા નંબરનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે હવે જ્યારે ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે કારણ કે તેઓ સમાન માત્રામાં વિરુદ્ધ દિશામાં લાગે છે એટલે કે સ્નાયુ બળ છે એ સ્નાયુબળથી આપણે ડોલને ઉપરની તરફ ખેંચીએ છીએ જ્યારે ગુરુત્વાકર્ષણ બળ છે એ ડોલ પર નીચેની તરફ લાગે છે જેથી કરીને ડોલ પર પરિણામી બળ કેવું જોવા મળે છે તો ડોલ પર પરિણામી બળ એટલે કે ચોખ્ખું બળ આપણને શૂન્ય જોવા મળે છે તો આમ પાણી ભરેલી જ્યારે ડોલ પકડવામાં આવે છે અથવા તો કૂવામાંથી બહારની તરફ કાઢવામાં આવે છે ત્યારે એ ડોલ પર સ્નાયુ બળ તેમજ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે સ્નાયુ બળ છે એ સ્નાયુ બળ ઉર્ધ્વ દિશામાં એટલે કે ઉપરની દિશામાં લાગે છે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ છે એ નીચેની દિશામાં એટલે કે અધો દિશામાં લાગે છે તો આમ વિદ્યાર્થી મિત્રો વિશ્વનો દરેક પદાર્થ એકબીજા પર બળ લગાડે છે જેને ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખવામાં આવે છે વિશ્વનો દરેક પદાર્થ એટલે કે નાનો પદાર્થ હોય કે મોટો પદાર્થ હોય તેઓ એકબીજા પર બળ લગાડે છે જેને આપણે ગુરુત્વાકર્ષણ બળથી ઓળખીશું તો આમ વિદ્યાર્થી મિત્રો બળ છે એ બળના બે પ્રકાર જોવા મળે છે સંપર્ક બળ જેમાં સ્નાયુ બળ અને ઘર્ષણ બળનો સમાવેશ થતો જોવા મળે છે અને બીજા નંબરે છે અસંપર્ક બળ એટલે કે બિનસંપર્ક બળ જેમાં ચુંબકીય બળ સ્થિર વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો સમાવેશ થતો જોવા મળે છે